આ સવાર સવારમાં અમુક લોકો આમ મોઢા ચડાવીને કેમ બેઠા હોય છે? અમુક લોકોને છે ને પોતાની દીકરી યાદ આવે ને એટલે બધા તમારી જેવા ના હોય. તને શું લાગે છે? મને જીયાની બિલકુલ યાદ નહીં આવતી હોય? શું એ મારી દીકરી નથી? તો પછી શું કામ એને હોસ્ટેલમાં મૂકી આવ્યા? જો, સંતાનના સારા માટે આપણે ક્યારેક કઠોર બનવું પડે છે. જો, કોઈ શિલ્પકાર પથ્થર ઉપર છીણી કે હથોડી માર્યા વગર આમ એના ઉપર પ્રેમથી હાથ ફેરવા કરે તો શું એ પથ્થરમાં કઈ કલાકૃતિ બની શકે? પણ આપણે જે શું પથ્થર છે? તું શબ્દોને નહીં ભાવને સમજ. હું જે પણ કંઈ કરીશ એ એના સારા માટે જ કરતો હોઈશ. હું એનો બાપ છું. એ બધું તો ઠીક, પણ તમે એને જીગરની સ્કૂલમાં કેમ મૂકી? અને તમને તો ખબર છે ને કે વિપુલભાઈ અને વનિતાએ આપણી સાથે કેવું વર્તન કર્યું હતું. એ આપણા મોટા લોકોનો પ્રશ્ન છે. એમાં જીગર અને જીયાને શું લેવા દેવા? અને સાચું કહું ને તો આપણી જીયા જીગરને ખૂબ જ મિસ કરતી હતી, અને એટલા માટે જ તે મેં એની સ્કૂલમાં એનું એડમિશન કરાવી આપ્યું. અને આમ પણ એ બંનેની હોસ્ટેલ તો અલગ જ છે ને. તમે બધા માટે કેટલું વિચારો છો. તમે બહુ સારા છો અને લકી પણ. લકી? એ કેવી રીતે? તમને મારા જેવી પત્ની મળી એટલે. બેટા જીયા, થોડું પાણી લાવજે ને. અરે મમ્મી, આ તમે શું બોલો છો? જીયા તો, અરે હા, હું તો હાવ ભૂલી ગઈ બસ. એમાં તમારો વાંક નથી મમ્મી. હું પણ રાત્રે ઉઠીને ક્યારેક બેડ પર જીયાને શોધું છું. આરતી, આ જીયાના હોસ્ટેલમાં ગયા પછી ઘર કેટલું સૂનું સૂનું લાગે છે ને. હા મમ્મી, હું તો રોજે મહેશને કહું છું કે મારી દીકરીને પાછી બોલાવી લ્યો, મને એના વગર નથી ગમતું. આરતી, 6 મહિના પહેલા આપણું ઘર કેટલું હર્યું ભર્યું લાગતું હતું, અને ખબર નહીં હવે કોની નજર લાગી ગઈ છે. હા, સૂનું સૂનું લાગે છે. અને સાચું કહું છું, મને તો ઘરમાં ચેન જ નથી પડતું. કોઈની નજર નથી લાગી મમ્મી, એ તો વનિતાનો સ્વભાવ જ એવો છે. એને છે ને લાંબો સમય ઘરમાં શાંતિ રહી ને એ ગમતું જ નથી. ના બેટા આરતી, પહેલાં એનો સ્વભાવ એવો હતો, પણ અત્યારે તો એનામાં ઘણો સુધારો છે. હવે એવો સ્વભાવ નથી રહ્યો એનો. અને બેટા, સંયુક્ત પરિવાર હોય ને એમાં તો આવું થોડું નાનું મોટું ચાલ્યા જ કરતું હોય. અને હા, જ્યારે સંયુક્ત કુટુંબ હોય ને એમાં જો બધા થોડી થોડી ધીરજ રાખીને કામ કરે ને તો બધું સારું ચાલે. પણ આજકાલના છોકરાઓમાં તો ધીરજ નામની વાત જ નથી બસ. હલો, હા આરતી જ બોલું છું, પણ તમે કોણ? શું? હા હા હા, આવું છું. શું થયું બેટા? મમ્મી, મહેશનો એક્સિડન્ટ થયો છે. હોસ્પિટલમાંથી ફોન હતો, હું જાઉં છું. હવે કેવું લાગે છે તમને? સારું છે. હોસ્પિટલમાંથી જ્યારે ફોન આવ્યો ને ત્યારે તો હું બહુ ગભરાઈ ગઈ હતી. એ લોકોએ ફોનમાં કંઈ કહ્યું પણ નહીં કે તમને કેમ છે, શું થયું છે. બસ ખાલી એટલું કહ્યું કે એક્સિડન્ટ થયો છે, તમે આવી જાઓ. પણ હું વિચારું છું કે આ 2 દિવસ થઈ ગયા તો પણ હજુ વિપુલભાઈ આવ્યા નહીં, ખબર પૂછવા. જો, એ કંઈ કામમાં હશે એટલે નહીં આવી શક્યો હોય. તમે તો બસ તમારા ભાઈનો જ પક્ષ લેતા રહો. અને એવું તે કેવું કામ હોય કે ભાઈની ખબર પૂછવા પણ ના આવી શકે? હવે તું એ બધું છોડ ને મને મારી દવા આપી દે. આપું છું. હાલો તમારી દવા.
હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, બોલ શું કરે છે? કઈ ખાસ નહીં, બોલો કઈ કામ હતું? બસ ખાસ કઈ નહીં, પણ બેટા તને તારા ભાઈની ખબર કાઢવા આવવાનો ટાઈમ નથી? ખબર કાઢવા એટલે? ભાઈને શું થયું છે? તને ખબર નથી કે પછી જાણીને અજાણ બને છે? તમારા સમ મમ્મી, મને કઈ ખબર નથી, શું થયું છે ભાઈને? અરે બે દિવસ પહેલા તારા ભાઈનો એક્સિડન્ટ થયો છે. શું એક્સિડન્ટ થયું? બે દિવસ પહેલા? અને તમે લોકોએ મને જાણ પણ ન કરી? મને એમ કે તને ખબર હશે. ભાઈને કેમ છે હવે? ઠીક છે હવે, પણ આજે થોડાક દિવસ આરામ તો કરવો જ પડશે. મમ્મી, આટલું બધું બની ગયું અને મને કોઈ જાણ પણ ન કરી, શું હું એટલો બધો ખરાબ છું? ના ના, એવું ના હોય, પણ એને એમ કે કદાચ તને ક્યાંકથી તો જાણ થઈ જ હશે. ભાઈ અત્યારે ઘરે જ છે ને? હા હો, અત્યારે તો ઘરે જ છે, સૂતો છે અંદરની રૂમમાં. સારું, અમે લોકો હમણાં જ આવીએ છીએ. હા સારું, જય શ્રી કૃષ્ણ. ચા શું થયું ભાઈને? ભાઈનું એક્સિડન્ટ થયું છે, આપણે ત્યાં જવું પડશે. તમે જાઓ, હું નહીં આવું. હા તું શું બોલે છે? હું એ ઘરમાં પગ પણ નથી મૂકવા માંગતી, તમારે જવું હોય ને તો જઈ શકો છો. જો આવી પાગલ જેવી વાત ન કર, એ આપણો પરિવાર છે. એ લોકો આપણને પરિવાર ગણતા હોય તો આવી રીતે બે દિવસ પછી ફોન કરે, તરત ફોન ન કરે? આ બધી વાતો કરવાનો અત્યારે સમય નથી. હું તને છેલ્લી વાર પૂછું છું કે તું આવે છે કે નહીં? ના, મારે નથી આવવું. ઠીક છે, હું એકલો જ જાઉં છું. કેમ છે ભાઈ? બસ જીવું છું. મને ખબર છે કે મને આવવામાં મોડું થયું છે, પણ મારા ભાઈ મને કોઈએ જાણ જ નથી કરી. મહેશ, વિપુલ સાચું કહે છે બેટા, એને નહોતી ખબર. એને તમે હમણાં થોડી વાર પહેલા ફોન કર્યો ને ત્યારે એને ખબર પડી. ભાઈ, તમે મને આટલો બધો પારકો કરી દીધો કે આવા સમયે પણ મને યાદ ન કર્યો. મને ખબર નહોતી. મને એમ હતું કે હું દવાખાને જ્યારે હતો ને ત્યારે મમ્મીએ તને જાણ કરી દીધી હશે. મને કે આરતીએ જાણ કરી હશે, પણ વિપુલ આવવા નહીં માંગતો હોય એટલે મેં એ વાત ઉખેડી જ નહીં. એટલા માટે મેં કોઈને પૂછ્યું પણ નહીં. જોયું ભાઈ, હવે તો તમને મારા પર વિશ્વાસ આવી ગયો ને? હા ભાઈ, ઠીક છે. અને વનિતા ક્યાં છે? બહાર બેઠી છે? એ નથી આવી. વિપુલ, એ નથી આવી એટલે કઈ કામમાં છે? ના, એ ગુસ્સામાં છે. એ કહે છે કે તમે અમને પરિવારમાં નથી ગણતા એટલે તમે અમને બે દિવસે જાણ કરી. તને પણ એવું લાગે છે? ભાઈ, મને જો એવું લાગતું હોત તો હું શું કામ આવું? મને એમ કે અલગ થઈને વનિતાને આપણા પરિવારની કિંમત થઈ હશે, પણ નહીં. તમે લોકો તો નફરતની ગાંઠ વાળીને બેઠા હતા, જે ખોલવી પણ અઘરી છે. મને લાગે છે હવે મારે જ કંઈ કરવું પડશે. વિપુલ, તને તો ખબર છે ને ડિલિવરી વખતે બંને વહુ સાથે શું થયેલું? મમ્મી, નહીં, મેં તમને પહેલા પણ કીધેલું, એ વાત તમે નહીં કરતા. કઈ વાત મમ્મી? એવી કઈ વાત છે જે તમને બંનેને ખબર છે પણ મને જાણ નથી કરતા? ના બેટા, મને બોલવા દે. વિપુલ, તને ખબર છે આ જીયા અને જીગર
બંને સંતાન છે ને એ આરતી બહુ ના છે અને ડોક્ટરે તારો જીગર વનિતાના ખોળામાં મુકતા મેં જોયો છે મેં મારી સખી આંખે જોયો છે આ તમે શું બોલો છો અને ભાઈ તમને આ વાતની ખબર હતી હા મને મમ્મી આ વાત કરી હતી તો પછી મને શું કામ ન કહ્યું જો હું તને આ વાત કહી દઉં તો જીગર ઉપર ક્યારેક હક જતાવાઈ જાય અને આ ખોટું કહેવાય ને અને આવું ના બને એટલે તો આપણે ડોક્ટરને પણ કીધેલું કે આ વાતની જાણ તમે કોઈને ના કરતા પણ મમ્મી આ બધું જોઈ ગયા ભાઈ કહેવાય છે ને કે જે થાય છે એ સારા માટે જ થાય છે તો આ જે થયું ને એ પણ કંઈક સારા માટે જ થયું હશે આજ સુધી તમે કોઈ પણ જાતની અપેક્ષા વગર અમને ફક્ત આપ્યું જ છે અને આજે મને ખબર પડી કે અમારી જીવનની સૌથી મોટી ભેટ અમારો જીગર પણ તમારો જ દીધેલો છે અને બદલામાં અમે તમને શું આપ્યું અપમાન શંકા ઉપેક્ષા ભાઈ થઈ શકે તો ફરીથી એક વખત મને માફ કરજો તારે ક્યારેય મારી માફી માગવી જ નહીં કારણ કે હું ક્યારેય પણ તારાથી નારાજ થયો જ નથી એટલે તો તમે મોટા ભાઈ છો આ તો શું કરે છે મોટા ભાઈ મને વિપુલે કાલે બધી વાત કહી મને પોતાની જાત પર શરમ આવે છે મારે જેને ભગવાન માનીને પૂજા કરવી જોઈએ એવા જેઠ જેઠાણીને મેં ન કહેવાના વેણ કીધા હું તો માફી માંગવાને પણ લાયક નથી કારણ કે મેં ભૂલ નહીં પણ પાપ કર્યું છે મને એ નથી સમજ પડતી કે મારી આ ભૂલનો પ્રાયશ્ચિત મારે કઈ રીતે કરવું વિપુલ તમે લોકો જ્યારે એક વખત ઘર છોડીને જતા હતા ને યાદ છે ત્યારે પણ મેં તમને કીધું હતું કે તમે જાવ તો છો પણ એકવાર તમારે પસ્તાવો થશે અને પસ્તાઈને આવવું જ પડશે મમ્મી તમારી વાત તો સાચી હતી પણ અમને સમજણ મોડી પડી મોડી તો મોડી પણ સમજણ તો પડી ગઈ ને ચાલો હવે બધા મૂળ સારા કરો આજે કેટલા સમય પછી આપણે બધા ભેગા થયા છીએ વિપુલ વનિતા આજે મને એક વચન આપો કે ગમે તેવી પરિસ્થિતિ આવે અને ઘરમાં ગમે તે થાય પણ ક્યારે તમે લોકો અબોલા નહીં કરો હું વચન આપું છું કે આપણા ઘરમાં ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી આપત્તિ પડે પણ હું ભાભી સાથે ક્યારેય ઝઘડો નહીં કરું અમે એકબીજાની સાથે હળીમળીને રહેશું સગી બેન રહેતી હોય ને એ રીતે તમને ખબર છે જ્યારે એક જ માના સંતાનો અંદર અંદર લડે ઝઘડે ગમે તે કરે એ બંને જણા દુખી નથી થતા પણ માવતર તો ચોક્કસ દુખી થાય છે કારણ કે માવતર તો ક્યારેય પોતાના સંતાનોમાં ભેદ ના કરી શકે એને માટે તો બંને સંતાનો એની ડાબી જમણી આંખ છે અરે જેને પણ નુકસાન થાય ને તો એ છેલ્લે નુકસાન તો માવતરનું જ હોય છે અને એ બેમાંથી જેના પણ ઘરે રહીને છતાં ખાલી શરીર જ એના ઘરે હોય છે જીવ તો બીજા દીકરા પાસે હોય છે એટલે માવતર ક્યારે પોતાના સંતાનો સાથે વેર ઝેર કે ભેદભાવ કે તફાવત નથી કરી શકતા અને માવતરની ખરી સંપત્તિ એના સંતાનો જ હોય છે ધન દોલત ને માવતર ક્યારે પણ સંતાનો પાસેથી કઈ નથી ઈચ્છતા બસ એનો પ્રેમ મળે ને તો પણ માવતર એમ જ સમજી લે છે કે એનું જીવતર એનો જન્મારો સફળ થઈ ગયો ભાઈ હવે મારાથી જો કઈ ભૂલ થાય ને
તો બે લાફા મારી દેજો. ના હો ભાઈ, આ આરતીએ ખાલી તારા જીગરને એક ટપલી મારી ત્યાં આટલી બબાલ થઈ ગઈ. જો હું તને મારું તો યુદ્ધ જ થઈ જાય ને. અરે દીકરાઓ, આજે તો હું બહુ જ ખુશ છું. એક વાત કહું, અરે જે ઘરમાં દરેક સભ્ય જો પ્રેમથી ન રહેતા હોય ને તો એને ઘર કહેવાય. પણ બધા જ સભ્યો, બધા જ સંતાનો અને માવતર જો એકબીજા સાથે પ્રેમથી હળીમળીને અને એકબીજાને સમજીને રહે ને એને મંદિર કહેવાય. અને આજે સાચા અર્થમાં મારો પરિવાર અને મારું ઘર એક મંદિર બન્યું છે.